ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. ચાલો આપણે આગળ જોઈએ. તો જુઓ, નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? અહીં આપણને આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાના છે. ચાલો જુઓ, જોઈએ આકૃતિમાં. શોધો કેટલા ત્રિકોણ છે. ચાલો ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આઠ થયા. હજુ ત્રિકોણ દેખાય છે તમને? છે, શોધો જોઈએ. છે ને? આ ત્રિકોણ બનશે તમારો નવમો ત્રિકોણ. એની સામેનો બનશે તમારો આ દસમો ત્રિકોણ. થયા દસ ત્રિકોણ? હજુ છે ત્રિકોણ, શોધો જોઈએ. હજી છે. હા, બરાબર છે. આ ત્રિકોણ બનશે તમારો અગિયારમો ત્રિકોણ. બરાબર, આ અગિયારમો ત્રિકોણ અને એની સામેનો બનશે આ તમારો બારમો ત્રિકોણ. થયો આ બારમો ત્રિકોણ. તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? આ આકૃતિમાં બાર ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે આકૃતિમાં? બાર ત્રિકોણ છે. બરાબર, આ આકૃતિમાં બાર ત્રિકોણ છે. તો મિત્રો, તમારે પણ આ આકૃતિ તમારી નોટબુકમાં દોરવાની છે અને એ આકૃતિ દોરાઈ ગયા બાદ આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એની ગણતરી તમારે તમારી જાતે કરવાની છે. સમજ પડી? તો જુઓ, અહીંયા આપણને બે આકૃતિ આપેલી છે. શું કરવાનું છે એમાં? નીચેની આકૃતિઓમાં સૌથી મોટો લંબચોરસ શોધો. તો આકૃતિ એ અને આકૃતિ બી, એટલે કે બે આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ કયો છે એ આપણે શોધવાનો છે. તો જુઓ, અહીં આકૃતિ એમાં જુઓ કયો બનશે. આ આપણો સૌથી મોટો લંબચોરસ બનશે. બરાબર, આ આપણો મોટો લંબચોરસ બનશે. બરાબર, આ આકૃતિ એમાં આ બનશે. આ રીતે દોરવાનું છે. હવે જુઓ આકૃતિ બીમાં કયો બનશે લંબચોરસ મોટો. આ બનશે સૌથી મોટો લંબચોરસ. આપણે મોટો લંબચોરસ શોધવાનો છે. તો આ બનશે આપણો લંબચોરસ. બરાબર, આકૃતિ એમાં આ બનશે અને આકૃતિ બીમાં આ બનશે લંબચોરસ. સૌથી મોટા લંબચોરસ શોધવાનો કીધો હતો, તો આપણો આ બનશે. તમારે પણ આકૃતિઓ દોરીને સૌથી મોટો લંબચોરસ શોધવાનો છે. મિત્રો, તમારે એક રમત રમવાની છે. તમારા પાંચ કે છ મિત્રો સાથે તમે આ રમત રમી શકો છો. એક ટેબલની ફરતે તમારે ગોળ ગોળ ફરવાનું છે, એટલે કે બમતા રહેવાનું છે. એમાંથી તમારા એક મિત્રની આંખે પાટા બાંધી દેવાના. અને રીખી સ્કોલી તમે ખબર છે ને, આંખે પાટા બાંધી દઈએ એ રીતે આંખે તમારા એક મિત્રની આંખે પાટો બાંધી દેવાનો. જ્યાં સુધી તમારો એ મિત્ર ટાળી પાડે છે ત્યાં સુધી તમારે ટેબલની ફરતે ભમતા રહેવાનું, એટલે કે ચાલતા રહેવાનું. બરાબર, એ ટાળી પાડવાનું જેવું બંધ કરે એવું તરત જ તમે ટેબલની પાસે જ્યાં ઊભા છો તે જગ્યા ઉપર ઊભા રહી જવાનું. જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા રહેવાનું છે, જગ્યા પરથી ખસવાનું નથી. જે મિત્ર ટેબલની ધારે હશે એ આઉટ ગણાશે. ટેબલની ધારે હશે એ આઉટ ગણાશે. પછી તેની આંખે પાટો બાંધવાનો, એટલે એના માટે દાવ આવશે. જે ખૂણા પર છે એ આઉટ ન ગણાશે, પણ જે ધાર ઉપર ઊભો હશે એ તમારો મિત્ર આઉટ ગણાશે. પછી એને દાવ આપવાનો. તો રમત કેવી રીતે રમવાની છે સમજ પડી ગઈ? એક મિત્રની આંખે પાટો બાંધી દેવાનો અને તમારે બીજા બધાએ શું કરવાનું? ટેબલની ફરતે ગોળ ગોળ ભમવાનું, એટલે કે ફરતા રહેવાનું. જે ખૂણા પર, ટેબલના ખૂણા ઉપર ઊભો ન હોય અને જે ટેબલની ધારે ઊભો હોય એ મિત્ર તમારો આઉટ ગણાય. પછી તેણે દાવ આપવાનો. તો તમે આ રમત ગોળ ટેબલની ફરતે રમી શકો નહીં. રમી શકો ગોળ ટેબલની ફરતે? ન રમી શકો. તમે ચોરસ ટેબલની ફરતે રમો કે લોંગ ચોરસ ટેબલની ફરતે રમી શકો છો, પણ ગોળ ટેબલની ફરતે રમી શકો નહીં. કેમ કે
ચોરસ કે લંબચોરસ ટેબલને ખૂણાઓ છે અને ધાર પણ છે, જ્યારે ગોળ ટેબલ આપણે શીખી ગયા ને વર્તુળાકાર, તો ગોળ ટેબલની અંદર ધાર પણ નથી અને એટલે કે કિનારીઓ પણ નથી અને ખૂણા પણ નથી, એટલે તમે આ રમત ગોળ ટેબલની ફરતે રમી શકો નહીં, ચોરસ ટેબલ અથવા લંબચોરસ ટેબલની ફરતે રમી શકો છો. તો આ રમત તમારે રમવાની છે, તમે રમજો, તમને મજા આવશે. તો મિત્રો, આપણી આજુબાજુ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની ધાર સીધી હોય છે, તમે જોઈ છે, પુસ્તક, નોટબુક, કંપાસ, પછી ખુરશી, પતંગ, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની ધાર કેવી છે, સીધી હોય છે. અને કેટલીક વસ્તુઓ એવી છે કે જેની ધાર વક્ર એટલે કે ગોળ હોય, તો એવી વસ્તુઓ તમે જોઈ છે, પૈંડું, બરાબર ને, બંગડી, પછી બીજી કઈ આવે, થાળી આવે ને, તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની ધાર વક્ર એટલે કે ગોળ હોય છે. તો જુઓ, સમતલ સપાટી, જે વસ્તુ પર હાથ ફેરવતા હાથ સીધો તેમજ સરખો ફરે તેને સમતલ સપાટી કહેવાય છે. જે વસ્તુ પર હાથ ફેરવતા હાથ સીધો ફરે તેમજ સરખો ફરે તેને સમતલ સપાટી કહેવાય છે. ઉદાહરણ તરીકે જુઓ, ફૂટપટ્ટી, કંપાસ બોક્સ, નોટબુક વગેરે, આ વસ્તુઓ એવી છે કે જેની સપાટી કેવી છે, સમતલ સપાટી છે. દાખલા તરીકે આ જુઓ, મારા હાથમાં શું છે, આ ફૂટપટ્ટી, હું આના ઉપર હાથ ફેરવું છું તો મારો હાથ કેવો ફરે છે, કેવો ફરે છે, સીધો ફરે છે, સીધો અને સરખો ફરે છે ને, તો આ ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટીની સપાટી કેવી છે, સમતલ છે, બરાબર ને. તમારી નોટબુક જુઓ, એના ઉપર હાથ ફેરવીને જુઓ, તમારા પાઠ્યપુસ્તક પર હાથ ફેરવો, તમારો કંપાસ બોક્સ પર હાથ ફેરવો, તો આ બધાની સપાટી કેવી છે, સમતલ સપાટી છે. હવે જુઓ, વક્ર સપાટી, જે વસ્તુ પર હાથ ફેરવતા હાથનો આકાર ગોળ બને અને હાથ વળી જાય છે તેને વક્ર સપાટી કહેવાય છે. જે વસ્તુ પર હાથ ફેરવતા હાથનો આકાર ગોળ બને અને હાથ વળી જાય છે તેને વક્ર સપાટી કહેવાય છે. ઉદાહરણ જુઓ, દડો, ઘડિયાળ, સિક્કો વગેરે, બરાબર. તો જુઓ, આ મારા હાથમાં શું છે, દડો છે, બરાબર, એના ઉપર હાથ ફેરવીએ, મારો હાથ ગોળ થાય ને, હું ગોળ ગોળ ફેરવું તો, અને મારો હાથ વળી પણ જાય છે, તો આ દડાની સપાટી કેવી કહેવાય, વક્ર સપાટી કહેવાય, કહેવાય ને, કેવી કહેવાય, દડાની સપાટી વક્ર સપાટી કહેવાય. તેવી ઘણી બધી વસ્તુઓ છે કે જેની સપાટી વક્ર સપાટી હોય છે. તો તમે જોઈ હોય તો તમે બીજી વસ્તુઓના પણ નામ લખી શકો છો. હવે જુઓ, સમતલ અને વક્ર સપાટી, જે વસ્તુની સપાટી ગોળ અને સીધી બંને હોય તેને સમતલ અને વક્ર સપાટી કહેવાય છે. જે વસ્તુની સપાટી ગોળ અને સીધી બંને હોય તેને સમતલ અને વક્ર સપાટી કહેવાય છે. ઉદાહરણ જુઓ, પ્યાલો, લાકડું, ડોલક વગેરે. તો તમે તમારે પાણી પીવો છો, એ પાણીના ગ્લાસને જોયો છે ને, જોયો છે, તો જુઓ, આ મારા હાથમાં પાણીનો ગ્લાસ છે ને, તમને એની સપાટી સીધી પણ દેખાય છે અને આ જુઓ, ઉપરથી તમે જુઓ તો તમને કેવી દેખાશે, ગોળ પણ દેખાશે. એટલે આ પાણીના પ્યાલાની સપાટી કેવી છે, સમતલ અને વક્ર બંને કહેવાય, સમતલ અને વક્ર સપાટી કહેવાય, સમજાયું. તો તમે લાકડું પણ જોયું હશે, ઢોલક પણ જોયું હશે, જોયું છે. બીજી ઘણી એવી બધી વસ્તુઓ છે કે જેની સપાટી સમતલ અને વક્ર છે, તો સમજાયું તમને. તો મિત્રો, કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.